જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલને ઇન્ટરપોલે લંડનથી ઝડપી લીધો હોવાના અહેવાલે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યાના પૂર્ણ ચાર વર્ષ પછી આ હત્યાકાંડના ગુનેગારો હાથમાં આવ્યા છે આ હત્યાકાંડ જયેશ પટેલના ઇશારે થયો હતો જેમાં સામેલ હાર્દિક ઠક્કર દિલીપ ઠક્કર અને જયંત ગઢવી કોલકાતામાં છુપાયા હોવાની બાતમી જામનગર પોલીસને મળી હતી જેના આધારે જામનગર એલસીબી ની ટીમે કોલકાતા જય ઓપરેશન રેડ હેન્ડ અંતર્ગત જેસના ઉપરોક્ત ત્રણેય સાગરીતોને ઝડપી લીધા છે કોલકાતા થી ત્રણેય આરોપી ઝડપાયા તથા લંડન માંથી જયેશ પટેલ ઝડપાયાની ખબર એક સાથે વહેતી થતા જામનગર પોલીસનો ઇન્ટરપોલ સાથેનો તાલમેલ ઉજાગર થાય છે એસપી દીપન ભદ્રન સીબીઆઈ મારફત સતત ઇન્ટરપોલના સંપર્કમાં હતા જેસની ધરપકડની અધિકૃત ઘોષણા હજુ થઈ નથી તેની પાછળ જેએસને ભારત લાવવા જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી હોવાનું કારણ ચર્ચાઈ રહ્યું છે બીજી તરફ કોલકાતાથી ઝડપાયેલા આરોપીઓને લઈને જામનગર એલસીવીના પીએસઆઈ આરબી ગોજિયા પેરોલ ફોલો સ્કોડના પીએસઆઈ એસ ગચર અને તેમની ટીમ જામનગર આવવા રવાના થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે જયેશ પટેલ ઉપરાંત તેના કથિત તેર સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે જેમાં પૂર્વ પોલીસકર્મી એડવોકેટ બિલ્ડર સહિતના નામાંકિત લોકોની અટકાયત થઈ છે જયેશ પટેલ વિરુદ્ધ ચાલીસ થી પણ વધુ ગુનાઓ નોંધાયા છે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીના જામનગરમાં જયેશની દહેશત અંગેના ટ્વીટ પછી જામનગર એસપી તરીકે દીપન ભદ્રનની ખાસ નિમણૂક થઈ હતી આ સાથે જ એસપી દીપન ભદ્રનના પસંદગીના પોલીસ અધિકારીઓની પણ જામનગર નિમણૂક થઈ હતી જયેશ પટેલ અને તેની ગેંગનો ખાતમો બોલાવવાના મુખ્ય ઉદ્દેશથી કાર્યરત જામનગર પોલીસે જયેશ પટેલે લંડનથી ઝડપી લેવા ઇન્ટરપોલની મદદથી ઇન્ટરનેશનલ ઓપરેશન પાર પાડ્યું છે જયેશને ભારત લાવવામાં આવે એ પછી જયેશ અને તેના સાગરીતોના તમામ ગુનાઓના રહસ્યો ઉજાગર થવાની શક્યતા છે